तो राजकोट महानगरपालिका की सामान्य सभा में होबाळो थयो जेने लईने विपक्ष प्रतिक्रिया आपी रह्यु छे। सीधा जईशुं त्यां। હકીકત માં જે એલિઝા ટેસ્ટ જે ગવર્મેન્ટ હોસ્પિટલ માં થાય છે, પછી સિવિલ હોસ્પિટલ અને પદમપુર હોસ્પિટલ, અને આ ટેસ્ટ જે થયેલા હોય છે એ ગુજરાત સરકારનું અને કેન્દ્ર સરકારનું જે નોટિફિકેશન છે એ મુજબ જ ડેન્ગ્યુ ગણાય છે। અને કમનસીબ છે કે રાજકોટમાં આખા ડેન્ગ્યુમાં 20 લાખની વસ્તી છે અને ટોટલ 2100 એલઆઈસી ટેસ્ટ થયેલા, એમાંથી 375 પોઝિટિવ આવેલા। તો એના માટે આપણે અત્યારે રાજકોટ કોર્પોરેશનનું આખું તંત્ર કમસે કમ 3000 થી 4000 આશા વર્કર બહેનો હશે, મેલેરિયા વિભાગ હશે, સફાઈ કર્મચારીઓ હશે અને રાજકોટની જનતા, રાજકોટનું મીડિયા પણ આથી આની ચિંતા કરી અને આપણે આનો સામનો કરી રહ્યા છીએ। દર વર્ષે કરતાં આ વર્ષે વરસાદ ખૂબ વધારે પડ્યો છે, 100 વર્ષનું રેકોર્ડ તૂટ્યો છે, પરંતુ આ મહિના જે 2 મહિનાની જે સિઝન હોય છે એમાં આવા વાયરલ ઇન્ફેક્શન બહુ થતા હોય છે, પણ કોર્પોરેશન તંત્ર રાજકોટની પ્રજા માટે હંમેશા તત્પર છે અને સૌના સાથથી આપણે આ સમસ્યામાંથી પણ 10-15 દિવસમાં આ ધીમે ધીમે આ સમસ્યા ઘટતી જશે ને એમાંથી બહાર નીકળતા જશે। હોસ્પિટલની અંદર જે ટેસ્ટ કરવામાં છે એમાં એલિઝા ટેસ્ટ નથી, તેમ છતાં પણ ડેન્ગ્યુ નામની ફી છે તે લેવામાં આવતી છે કે નહીં? પ્રાઇવેટ હોસ્પિટલમાં એમાં એલિઝા ટેસ્ટ નથી થતો, એ લોકો ખાલી વાયરલનો ટેસ્ટ કરે છે, એનો 2 મિનિટમાં જ એની કીટ હોય છે નાની, એમાં એ લોકો ટેસ્ટ કરે છે। એલિઝા ટેસ્ટ 2 થી 2.5 કલાક લાગતી હોય છે અને એને મારી પાસે આ એનો ગવર્મેન્ટનો જે કંઈ નોટિફિકેશન છે નહીં, પરંતુ જે સામાન્ય અન્ય જે જગ્યા ઉપર થાય છે એ લોકોને ડેન્ગ્યુ કહેવામાં આવે છે નહીં, એટલા માટે આપને પણ એ વસ્તુ નહીં, એ વસ્તુ મારી સાંભળો, અમે બધા જ રાજકોટમાં ગઈકાલે કમિશનરશ્રીએ બધાએ સાથે મળી આ બધા જે ડોક્ટરો છે એની પણ એક મિટિંગ બોલાવી, અને બીજું આ કોઈ રાજકીય પોલિટિકલ પ્રશ્ન નથી, આ એક સેન્સિટિવ પ્રશ્ન છે અને આને સાથે મળી આનો સામનો કરવાનો, આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ અને કોઈ કોંગ્રેસ આ રીતે પોતે રાજકારણ આમાં આવી બાબતમાં કરે છે એ પણ દુઃખદ વાત છે, આમાં રાજકારણ ન હોય, આમાં સાથે મળી અને આપણે સાઉ સાથે મળીને આ પ્રશ્નનું કેમ સોલ્યુશન આવે, આના માટે શું પગલાં લઈ શકાય, અને પગલાં કોર્પોરેશન તંત્ર લઈ રહ્યું છે, કમિશનર પોતે ફિલ્ડમાં છે, પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ, અરે મીડિયા પણ પોતે કેમ્પો રાખે છે, રોટરી ક્લબને બધાને સાથે મળી અને અલગ અલગ વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમો થાય છે, એટલે આને કોઈ પોલિટિકલ ઇસ્યુ ન બનાવે, વિપક્ષને પણ વિનંતી કરું છું, આ રાજકોટની પ્રજાનો પ્રશ્ન છે, રાજકોટનું તંત્ર જે કામ કરી રહ્યું છે અત્યારે એને એનું મોરલ છે ને ઊંચું લઈ આવવાની જરૂર છે, એ મોરલને ડાઉન કરી એટલે શું સાબિત કરવા માંગે છે? પણ અમે ચર્ચા માંગી ડેન્ગ્યુના પ્રશ્નની, આરોગ્યના પ્રશ્નની અમે ચર્ચા માંગી, એ તો લોકો તો બીજો ઉપાડો કરવા માંગી જતા, એ ચર્ચા અમે જ માંગી અને અમે જે ચર્ચાનો અમે જે બીજા પ્રશ્નને સાઈડમાં મૂકી અત્યારે જે પ્રશ્ન છે એ પ્રશ્નની ચર્ચા અમે માંગી અને અમે તંદુરસ્ત રીતે પ્રશ્નની ચર્ચા કરી છે અને લોકોને સાચી માહિતી મળે એના માટે અમે પ્રયત્ન કર્યા। તો રાજકોટમાં સામાન્ય સભામાં હોબાળો થયો, રોગચાળા મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી, તે ઉપરાંત મીડિયાકર્મીઓને પણ વિડીયોગ્રાફી કરવાની ના પાડી, જેને લઈને મીડિયાકર્મીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ મનપા સામાન્ય સભામાં હોબાળો થયો, સામાન્ય સભા સામાન્ય બની, રોગચાળા પર રાજકારણ ગરમાયું, સામાન્ય સભામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો। સામાન્ય સભા હવે પૂરી થઈ ગઈ છે ત્યારે 22 કોર્પોરેટરે 79 પ્રશ્નો પૂછ્યા છે, રોગચાળા મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી, તો સાથે જ પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો, તે ઉપરાંત મીડિયાકર્મીઓને આ સામાન્ય સભા દર વખતે મીડિયાકર્મીઓ કવરેજ કરતા હોય છે, પરંતુ આ વખતે સામાન્ય સભામાં મીડિયાકર્મીઓની વિડીયોગ્રાફી ન કરવાનું ત્યાંના મેયરે કહ્યું અને જેને લઈને મીડિયાકર્મીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અને મેયરના અંદર પડેલો હતો એના આત્મામાં જે ભાજપ કાયમ કહેતો હોય મીડિયાને દૂર રાખો, એ બહાર આવી ગયો છે, એના ઉપરથી આપણે પણ નક્કી કરવાનું છે કે આ લોકો કેટલા સાચા છે। આંકડાની જ્યારે વાત કરતા હતા ત્યારે NSIને રિપોર્ટની વાત કરે, રિપોર્ટ સંભાળવા પણ તૈયાર નથી, અત્યારે પણ આંકડા ખોટા આપે છે, બોલા સ્પષ્ટ બોલી નથી શકતા, આપણે જોયું છે કમિશનર ડેન્ગ્યુના આટલા કેસ છે એવું આજે બોલી શક્યા?
જે કાલે તમને પ્રેસને માહિતી આપી, એક શબ્દ આજે બોલાવણું નથી બોલાવણું, કારણ કે એ કંઈ ખોટી વાત કરતા હતા, છુપાવતા હતા. એ એમ કહેતા હતા કે રોગચાળાની અસર નથી. તો મારો સીધો સવાલ છે કે આ પ્રેસ મીડિયા દરરોજ બધા બતાવે છે, એના પોતાના ઘરના આંકડા છે? પ્રેસ ખોટી છે કે એ ખોટા, પહેલાં એક નક્કી કરી દેવું પડશે. પ્રેસ જો સાચી હોય તો કાં એ ખોટા છે, નતર એ લોકો એવું સાબિત કરી દેવું છે કે રાજકોટની અને ગુજરાતની પ્રેસ જે આંકડા આપે છે ખોટા છે. એટલે મારો સીધો સવાલ પહેલાં મેયરને અને સ્ટેન્ડિંગ ચેરમેન જે હમણાં ભૂરાયા થઈને વાતો કરતા હતા, એને મારો સીધો સવાલ છે કે પહેલાં તમે એ નક્કી કરી દો કે પ્રેસ ખોટું છે કે તમે ખોટા છો. પ્રેસ એટલા માટે ખોટું નહીં, પ્રેસ ઘરે ઘરે જાય છે, લોકોને મળે છે, લોકોની પાસેથી માહિતી લે છે, ડૉક્ટરોમાં જાય છે, સિવિલ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ ત્યાં જાય છે, ડૉક્ટરોને પૂછે છે, ત્યાર પછી જાહેરાત કરતા હોય છે. પ્રેસ કોઈ દીવાના ઘરના જાહેરાત આંકડા કરતી હોતી નથી, તો શા માટે પ્રેસ ઉપર પણ આક્ષેપો થાય કરે છે? વસ્ત્રમભાઈ, ન માત્ર ડેન્ગ્યુ, રોગચાળાના તમામ જગ્યા ઉપર આંકડા છે, ખાલી ડેન્ગ્યુ નહીં, તો આ માટેની કોઈ ચર્ચા નથી થતી, માત્ર ડેન્ગ્યુની ચર્ચા થાય છે. અત્યારે કમિશનર જે વાતો કરતા હતા, પોરાની વાતો કરતા, અમે ગપી માછલીઓ આટલી મૂકી, પોરા મૂક્યા 10,08,388 ઘરમાં, ગપી માછલીઓ મૂકી અને 9,833 ઘરમાં, એવા જુદા જુદા જે આંકડા આપ્યા. જો તમે આટલી બધું કામગીરી કરી હોય તો રાજકોટમાં રોગચાળો ફાટી નીકળવાનું કારણ શું? તમે જો કામગીરી જાન્યુઆરી મહિનાથી કરતા હતા બતાવતા, તો જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી તમે આટલી બધી કામગીરી કરતી. અરે મેલેરિયાના જે કર્મચારી તો 3 મહિના સુધી તો તમારી સામે બેઠા છે હડતાલ ઉપર, તો કામગીરી મહિનામાં ક્યાંથી થાય? મારો સીધો સવાલ છે. પરંતુ રાજકોટના કમિશનરે ભાજપની કટપુતળી બનાવી અને આવ્યા છે, એને કોઈ ખબર પડતી નથી. એ લોકો જેટલું લખાવે છે, જેટલું બોલે છે એટલું બોલે છે, બીજું કશું બોલતા નથી. રાજકોટમાં સામાન્ય સભામાં હોબાળો થયો, એક બાદ એક વિપક્ષ અને સત્તાધારી પક્ષ દ્વારા પ્રતિક્રિયા ઉપર આપવામાં આવી છે. રોગચાળાના આંકડા ઉપર હોબાળો થયો છે, રોગચાળા પર રાજકારણ ગરમાયું છે. સામાન્ય સભામાં પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.